સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર આગામી 26 જૂનના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરાનાર છે, જેને લઈને સુરતના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની નેશનલ લીગલ ઓથોરિટીના આદેશ અનુસાર દેશભરમાં તારીખ 26 જૂનના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરાયું છે, જે લઈને ગુજરાત હાઈકોર્ટની સ્ટેલ લીગલ ઓથોરિટી દ્વારા પણ ગુજરાતભરમાં મેગા લોક અદાલતનું આયોજન કરાયું છે, જેથી સુરતમાં પણ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા લોક અદાલતનું આયોજન તારીખ 26 જૂનના રોજ કરાનાર છે, જેને લઈને સુરતના પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ વિમલ વ્યાસે વિગતવાર માહિતી આપી હતી. આજરોજ આપના માધ્યમથી હું લોકો સમક્ષ એ મેસેજ પહોંચાડવા પ્રયત્ન કરું છું કે તારીખ 26/6/2022ના રોજ રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે નાલસા કહીએ છીએ, એમના આદેશથી એક મેગા લોક અદાલતનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવેલું છે. નાલસાના ઉપક્રમે આ જે લોક અદાલત થાય છે એને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે સાલસા કહીએ છીએ, જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આપણા એના પેટર્ન ઇન ચીફ છે, અને જસ્ટિસ આરએમ છાયા સાહેબ જે આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન છે, એમના માર્ગદર્શનથી આ સમગ્ર કાર્યવાહી આખા ગુજરાતમાં પ્રત્યેક જિલ્લાની, પ્રત્યેક તાલુકાની નાનામાં નાની કોર્ટ સુધી આ કાર્યવાહી સમગ્ર દેશભરમાં થશે. ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક જિલ્લા જજ, દરેક જિલ્લા ન્યાયાધીશ આ કાર્યવાહી એમના ફૂલ ટાઈમ સેક્રેટરી મારફતે કરાવે છે. એ જ રીતે સુરતમાં પણ આપણે આ લોક અદાલતનું આયોજન હાથ ધરેલું છે. આ વખતે એક નવો પ્રયોગ આપણે કરીએ છીએ. આપ સૌ જાણો છો કે લોક અદાલતમાં બે પ્રકારના કેસીસ આપણે મૂકીએ છીએ, એક ચાલુ કેસ મૂકીએ છીએ અને બીજા પ્રી લિટિગેશનના કેસ મૂકીએ છીએ. પ્રી લિટિગેશનનો કન્સેપ્ટ એવો છે કે કોર્ટમાં કેસ દાખલ થાય એ પહેલાં જ એનું નિરાકરણ લાવવું. આપને આનંદ થશે કે જુદી જુદી બેંક, જુદી જુદી સંસ્થાઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનોના આ વખતે 48,000થી પણ વધારે કેસો પ્રી લિટિગેશનના મૂકવામાં આવેલા છે, અને ટોટલ ગયા વખતની લોક અદાલતનું આપણે જો પરિણામ જોઈએ તો સુરત જિલ્લામાં આપણે 28,000થી પણ વધારે કેસોનું એકચ્યુઅલી પેન્ડન્સી રિડક્શન કરેલું. મેં આપને જણાવ્યું એમ આ વખતે એક નવો પ્રયોગ કરીએ છીએ, પોલીસના ટ્રાફિક ચલાનના કેસીસ. મને એવું યાદ છે કે સૌ પ્રથમ સુરતમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના માધ્યમથી ઈ ચલાનના કેસીસની શરૂઆત થયેલી, જે તે વખતના કમિશનર સાહેબ મારફતે. મને યાદ છે ત્યાં સુધી કદાચ અસ્થાના સાહેબ હતા તે વખતે. હવે એવું જાણવા મળેલું છે કે એવા ઈ ચલનના કેસીસમાં લોકો સુધી કાં તો સંદેશો પહોંચતો નથી, કાં તો લોકો સુધી સંદેશો પહોંચે છે પણ કોઈ વ્યસ્તતાના કારણે કે કોઈ બીજા કારણોસર ઈ ચલનના કેસીસમાં કોઈએ દંડ ભરેલો ન હોય અને એવા કેસીસ પેન્ડિંગ રહે. આપ સૌ જાણો છો આરટીઓને લગતી કામગીરી, અનેક જુદી જુદી કામગીરીમાં આપણે એ જોવાનું રહે છે કે આપણા નામે સરકારનું કોઈ દેવું તો બાકી રહેતું નથી. ઈ ચલનની કામગીરીમાં એક જાગૃત નાગરિક તરીકે પણ હું લોકોને અપીલ કરીશ કે આપના કોઈ પણ ચલાનના કેસીસ પેન્ડિંગ હોય, નાના નાના કેસીસ હોય, ટ્રાફિકનો બ્રિજ કર્યો હોય, સિગ્નલનો બ્રિજ કર્યો હોય, લાયસન્સ નહીં હોય, એવા કિસ્સામાં આપને જો ઈ ચલાન મળેલો હોય તો મને માહિતી આપવામાં આવી છે એ મુજબ સુરત શહેરમાં આવેલી કોટક મહિન્દ્ર બેંકની તમામ શાખાઓ અથવા પોલીસનો ઈ ચલન વિભાગ, પોલીસ કમિશનરની કચેરી અઠવા લાઇન્સ, અથવા તો જે વિસ્તારમાં આપનું રહેઠાણ હોય એની નજીક આવેલી કોઈપણ ટ્રાફિકની શાખામાં પણ આપ દંડની રકમ ભરી શકો છો. આપણે જોઈએ છીએ કે હવે તો લોકો ફૂડ પણ ઓનલાઈન મંગાવે છે, તો એવી રીતે મને માહિતી આપવામાં આવી છે એ રીતે સુરત પોલીસની વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન પણ ટ્રાફિક ચલણના કેસોનું પેમેન્ટ શક્ય છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સુરત તરીકે સુરત જિલ્લાના તમામ નાગરિકોને મારી એ અપીલ રહેશે કે લોક અદાલત, પ્રી લિટિગેશન તથા ટ્રાફિક ચલણના આ કેસોમાં આપનો મહત્તમ સહકાર મળે. જાગૃત નાગરિક તરીકે આપણી ઉપર આપણો જ ચેક હોય છે, આપણી ઉપર બીજા કોઈના ચેકની જરૂર જ નથી. જાગૃત નાગરિક તરીકે આપણે આપણી સમક્ષ એવું કહે છે કે આપણા માસ્ટર સમક્ષ આપણે કોઈ બ્લેક ફેસ લઈને જવું નથી. એવા સંજોગોમાં ટ્રાફિક ચલણની પણ રકમ બાકી હોય તો એ રકમ આપણે આ સહુલિયતનો ઉપયોગ કરીને આ એક નાલસા દ્વારા આયોજિત લોક અદાલતના માધ્યમથી આપણે પૂરા કરીએ. હું આશા રાખું છું કે આપ સૌનો સહકાર દર વખતની જેમ જ અમને મળશે. આ સંદેશો આ જુદી જુદી ચેનલો મારફતે આપ સમક્ષ પહોંચાડી રહ્યો છે એ બદલ હું આ પ્રિન્ટ મીડિયા, ન્યૂઝ મીડિયા
અને આ ઇલેક્ટ્રોનિક ચેનલ્સનો પણ ખૂબ આભારી છું. ધન્યવાદ. 26/6/2022 રોજ આ લોક અદાલતનું આયોજન આખા દેશમાં કરવામાં આવેલું છે. સુરતમાં છેલ્લી વખત આયોજિત કરેલી મેગા લોક અદાલતમાં 28,000થી વધુ કેસોનું નિરાકરણ આવ્યું હતું, તો આ વખતે પણ હજારો કેસોનું મેગા લોક અદાલતમાં નિરાકરણ થશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. અરજદારોને પણ મેગા લોક અદાલતનો લાભ લેવા જણાવાયું છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.